એક અઠવાડિયાથી આંદોલન સ્વરૂપે આવેદન આપવા જઈ રહ્યા છે દરેક જગ્યાએ દરેક જિલ્લા લેવલે કલેક્ટર ઓફિસમાં એ જ અભ્યર્થના સાથે આજે રાજપીપળા ખાતે અમે આવ્યા છીએ રાજપીપળાના ચારે ચાર તાલુકાના બહેનો અત્યારે તમે જોઈ શકો છો કે ઉપસ્થિત થયા છે એમના સ્થાનિક અને પડતર પ્રશ્નો જેવા કે પગાર વધારો જે લોકો કામ કરી રહ્યા છે એમાં જોવા જતાં કલાકોને સમયની ગણતરી કરતાં માનદ વેતન ખૂબ ઓછું છે એટલે અમે સરકારશ્રીને વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે તમે આંગણવાડી વર્કર અને હેલ્પર જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી આ યોજનામાં કામ કરી રહ્યા છે તો એને યોજના ન ગણતા હવે એને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ ગણો આ અમારો મુખ્ય મુદ્દો છે આની સાથે સાથે સેકન્ડ મુદ્દો અમારો એ છે કે વર્કર અને હેલ્પર અને રિટાયરમેન્ટ પછી ગ્રેજ્યુટી આપવાનો અત્યારે સુપ્રીમે અમને ઓર્ડર આપી દીધો છે છતાં હજી ચૂકવાઈ નથી તો એની સાથે સાથે બહેનોને પેન્શન આપવામાં આવે કારણ કે અઠ્યાવન વર્ષ સુધી તો એ પોતે પોતાના એના પર પગભર કમાઈ શકે છે પણ અઠ્ઠાવન વર્ષ પછી એને ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે તો એ એક મુદ્દો લેવામાં આવે છે ત્રીજો મુદ્દો કે કામગીરી જે યોજનાકીય છે એ અમારી થઈ શકતી નથી અને આખો વર્ગ પ્રોગ્રામ ઓફિસ લઈને હેલ્પર સુધી પાંચે પાંચ વર્ગ જે આઈસીડીએસમાં કામ કરી રહ્યા છે એ ખરેખર અંદરથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા છે અને સરકારનો જીઆર પણ છે કે વધારાની કામગીરી ન લેવી છતાં પણ દરેક જગ્યાએ આ એક મુદ્દો મને બહુ જ નડી રહ્યો છે કોઈપણ શાખાનું કોઈ પણ વિભાગનું કામ હોય એટલે સીધા આંગણવાડી બહેનોને જ પકડવામાં આવે છે કે આંગણ જ સૂચના આપો આ કામ થઈ જશે એટલે અમારી જે સ્થાનિક જે આઈસીડીએસનું કામ છે એ સાઈડ ઉપર હાસ્યામાં જતું રહે છે બાળકોને અત્યારે પોષણ અભિયાન ચાલી રહ્યું છે સુધા પોષણ ચાલી રહ્યું છે એનો ખર્ચનો ભારણ પણ અમારી વર્કરો ઉપર થઈ રહ્યું છે એડવાન્સ પૈસા તો સરકાર આપે છે પણ જ્યાં ને ત્યાં ક્યાંક ને ક્યાંક એની ખામી દેખાય છે કે બહેનોને ત્યાં સુધી મળતું નથી લગભગ બે ત્રણ મહિના સુધી એમના બિલો ચૂકવાતા નથી એની સાથે સાથે એમને આર્થિક પરેશાની ઉપર ખૂબ ભાર વધે છે સાથે સાથે એમનો જે સ્ટોક આપવામાં આવે છે એ રેશન કાર્ડની દુકાન ઉપર જવામાં આવે છે એનું ઓટીપી માગવામાં આવે છે તો બહેનો સાથે લાભાર્થી ઓટીપી આપતા નથી કારણ કે આપ સૌ જાણો છો કે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં ઓટીપીથી ઘણા લોકો છેતરાઈ ગયા છે અને કઈક એવી ઘટના બને તો સીધા આંગણવાડી વર્કર ઉપર આવે છે એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ કે અમારી બહેનો છે એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે ને એટલે જ આ ચાલીસ વર્ષથી યોજના છે હવે એમને સમજીને મહિલાઓનું શોષણ બંધ થાય અને એમનું માનદ વેતન સુધરે જ્યાં સુધી એમને વર્ગ ત્રણ અને ચારના કર્મચારી ન ગણે ત્યાં સુધી આજની મોંઘવારીના બૂટે ઓછામાં ઓછું એકવીસ હજાર વર્કરને વેતન આપવામાં આવે અને હેલ્પરને પંદર હજાર એવી અમારી રજૂઆત છે આખા જિલ્લામાં થઈને એપ્રોક્સિ પાંચસોની આસપાસ સંખ્યા થઈ છે આ માંગ સ્વીકારવામાં આવી શું